છેલ્લા એક દાયકાથી સાપુતારાનું નામ ખૂબ જ ગુંજ્યું છે, પરંતુ આ ગુંજ વધુ કાનોમાં રહે એવું લાગતું નથી. સાપુતારાને આમ તો હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે ડેવલપમેન્ટના નામે ચરી ખાવાનું સ્થળ બનાવી દેવાયું હોય એવું પ્રતીક થઈ રહ્યું છે. સાપુતારાનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો ઇકો પોઈન્ટ આવી જ વિકાસની હાંસી ઉડાવતો નજરે પડે છે. ઇકો પોઈન્ટ એન્ટ્રી ગેટ પાસે પેવર બ્લોક ઉખડી ગયા છે. કહેવાય છે કે તો ઇકો પરંતુ વિકાસનો ફક્ત ટેકો લાગ્યો હોય એવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે 2999 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે ડાંગનું સાપુતારા, જેને વિશેષ ઓળખ મળે એ માટે સ્થાનિક આદિવાસીઓ નવા ગામમાં વસ્યા. ડેવલપમેન્ટના નામે અહીં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ચણી વિકાસની વાહવાહી કરનારા કોઈ કમી નથી, પરંતુ જમીન હકીકત સામે આજે સાપુતારા નિસ્તેજ લાગી રહ્યું છે. તેનું અસલ નૂર હણાઈ રહ્યું છે. પ્રવાસીઓ અહીં વીકેન્ડમાં આવે છે ત્યારે સર્પગંગા તળાવમાં બોટિંગ, રોપવે, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, સંગ્રહાલય, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડનની મુલાકાત લે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક પોઈન્ટ રખડવાના અભાવે પ્રવાસીઓ વધુ રોકાતા નથી અને મહારાષ્ટ્ર તરફ ફરી જાય છે. ખુલ્લી ગટરોમાંથી રસ્તા પર વહેતું પાણી અને જ્યાં ખૂણે કાંચરે જોવા મળતી ગંદકી જોઈ સાપુતારાની કેવી શાખ ઊભી થશે એ વિચારવા જેવો પ્રશ્ન છે. સાપુતારા વિસ્તારમાં સૌથી મોટા ઇકો પોઈન્ટના એન્ટ્રી ગેટ પાસે જ કહેવાતા વિકાસની હાંસી ઉડાવતું દ્રશ્ય જોવા મળે છે. તો અંદરની સ્થિતિ કેવી હશે? ઇકો પોઈન્ટ જેવા પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ આ પેવર બ્લોક ભ્રષ્ટાચારીઓ માટેનો રસ્તો હોય એવું લાગી રહ્યું છે. ચોમાસામાં કેટલાય પેવર બ્લોક ઉખડી ગયા છે. આ તો ફક્ત બહારનો મેકઅપ છે. સાપુતારાના મહત્તમ પોઈન્ટની આવી જ અવદશા છે, ત્યારે માત્ર ને માત્ર જંગલ વિસ્તારને ઇકો પોઈન્ટ નામ આપી પ્રવાસીઓને ઉલ્લુ બનાવવાનું તંત્રનું કાવતરું ઉગાડી પડી ગયું હોય એવું લાગી રહ્યું છે. જો આ ઇકો પોઈન્ટને વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરવામાં આવે તો સાપુતારાનો નંબર 1 પોઈન્ટ બની શકે છે. બસ જરૂર છે તો વિકાસના ગુણગાન ગાનારાઓ હકીકતમાં કામગીરી કરવાની. ધડસ છે ડેસ્ટી સાપુતારા. સાપુતારામાં જે ઇકો પોઈન્ટ છે એ ત્યાં તમે પ્રવાસીઓને લઈ જાઓ છો, પ્રવાસીઓનું શું કહેવું છે ઇકો પોઈન્ટ માટે? અમે તો ત્યાં લઈ જઈએ એટલે ડાયરેક્ટ અમને તો અમુક વાર તો ગાળો બી આપી દે, પણ આંબળી લે કેમ કે ત્યાં કંઈ વ્યવસ્થા જ નથી. જંગલ જ છે, નથી બેસવાની વ્યવસ્થા કે નથી પાણીની વ્યવસ્થા કે નથી કંઈ ડેવલપિંગ. તો તમારી સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અમારે એવું સાપુતારા નોટિફાઈ એની અપેક્ષા છે કે કંઈ ડેવલપિંગ કરે તો સારો એવો પોઈન્ટ બની શકે. મસ્ત 2-3 કિલોમીટરનો ઘેરાયેલો પોઈન્ટ છે, મસ્ત આ પડઘો બી પડતો નથી. ટુરિસ્ટો અમને કહે છે કે અહીંયા પડઘો નથી પડતો, તમને લાવ્યા શું કરવા? અમારા પૈસા તમે ખોટી રીતે લઈ લેશો એવું. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1-9-2024 થી 12-10-2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511-7244-03, મોબાઈલ નંબર 9909-9901-61.